विद्यार्थी मित्रों जय स्वामीनारायण। आगळना वीडियो में आपणे चेप्टर 4 भागीदारी पुनर्गठन अंतर्गत टाइप 1 ना दाखला संपूर्ण कर्या। आजे हवे आपणे टाइप 1 ना संदर्भ में थियरी ना प्रश्नों नो अभ्यास करीशुं। मैं तमने चेप्टर 4 भागीदारी पेढ़ीना पुनर्गठन नो सजेशन आपेल छे। आजे आपणे 1-11 सवाल એમાં પહેલા 2 સવાલ તો આગળના વિડીયોમાં આપણે ચલાવેલા છે, છતાંય આપણે 1-11 સવાલનો અભ્યાસ કરીએ। તો વિદ્યાર્થી મિત્રો સજેશન અને પેન્સિલ કહું ત્યારે અંડરલાઈન કરજો, જે તે સવાલના જવાબમાં સવાલની સામે ગુણભાર લખાવું ખાસ ધ્યાન રાખજો, લખજો। ઓકે મિત્રો, તો થિયરી શરૂ કરીએ છીએ। પ્રશ્ન નંબર 1, ભાગીદારી પેઢીનું પુનર્ગઠન એટલે શું? લખાવેલું તો મેં આ સવાલ માર્ચ 2020 માં પૂછાયો, લખી રાખો માર્ચ 2020 એપકો। જવાબ મોઢે હશે મિત્રો, તમને અમે ચલાવેલો છે ભાગીદારી પેઢીનું પુનર્ગઠન એટલે અંડરલાઈન જુદા જુદા કારણોસર ભાગીદારીમાં થતો ફેરફાર। અટલું જ લખવાનું, ભાગીદારી પેઢીનું પુનર્ગઠન એટલે જુદા જુદા કારણોસર ભાગીદારીમાં થતો ફેરફાર। ઓકે મિત્રો, મોઢે બીજો સવાલ, સવાલ નંબર 2, ભાગીદારી પેઢીના પુનર્ગઠનના કારણો જણાવો, લખી રાખો એક ગુણ। અરે ઘણીવાર તો બોર્ડના પ્રશ્નપત્રમાં માત્ર આવું પૂછાઈએ, ભાગીદારી પેઢીના પુનર્ગઠનના માત્ર 2 કારણો જણાવો, 2 કારણ લખવાના। જવાબ એ પણ જવાબ તમને મોટે છે, ભાગીદારી પેઢીના પુનર્ગઠનના 3 કારણો છે। અગાઉ પણ મેં કીધું હતું એમસીક્યુ અગત્યનો એમસીક્યુ, ભાગીદારી પેઢીના પુનર્ગઠનના કારણો કેટલા? એ વિકલ્પ 1, બી વિકલ્પ 2, સી વિકલ્પ 3, ડી વિકલ્પ 4। જવાબ આવે સી 3, ભાગીદારી પેઢીના પુનર્ગઠનના 3 કારણો છે। પહેલું કારણ મોઢે હશે, ચાલુ ભાગીદારો વચ્ચે નફારક્ષણ ફાળવણીના પ્રમાણમાં ફેરફાર થાય। યાદ કરો આપણું ઉદાહરણ, વિરાટ અનુષ્કા 2 ભાગીદારો છે, પણ અનુષ્કાની તબિયત સારી રહેતી ન હોવાથી તેઓ બંને તેમનું જૂનું પ્રમાણ, માનો કે અગાઉ 1:1 હતું, તે બદલીને હવે 2:1 કરવાનું નક્કી કરે છે। આને ભાગીદારી પેઢીનું પુનર્ગઠન થયું કહેવાય। આ એક કારણ મોઢે, ચાલુ ભાગીદારો વચ્ચે નફાનુકસાનની ફાળવણીના પ્રમાણમાં ફેરફાર થાય। બીજું કારણ, ચાલુ ભાગીદારી પેઢીમાં નવા ભાગીદારનો પ્રવેશ થાય। ઉદાહરણ યાદ કરો, વિરાટ અનુષ્કા 1 પેઢીના ભાગીદારો છે, તેઓ માનો કે સલમાન નામના ભાગીદારને પોતાની પેઢીમાં પ્રવેશ આપે, આ બીજું કારણ। ત્રીજું કારણ એટલે યાદ હોય તો, ભાગીદારી પેઢીમાંથી, ચાલુ ભાગીદારી પેઢીમાંથી ભાગીદારની નિવૃત્તિ કે ભાગીદારનું મૃત્યુ થાય। ઓકે વિદ્યાર્થી મિત્રો, ફરી બોલી નાખું છું, ભાગીદારી પેઢીના પુનર્ગઠનના કારણો જણાવો। જવાબ, ભાગીદારી પેઢીના પુનર્ગઠનના 3 કારણો છે। 1, ચાલુ ભાગીદારો વચ્ચે નફાનુકસાનની ફાળવણીના પ્રમાણમાં ફેરફાર થાય। 2, ચાલુ ભાગીદારી પેઢીમાં નવા ભાગીદારનો પ્રવેશ થાય। 3, ચાલુ ભાગીદારી પેઢીમાંથી ભાગીદારની નિવૃત્તિ કે ભાગીદાર મૃત્યુ। આપણે કીધું હતું કે આ ચેપ્ટરમાં માત્ર કોઈ ભાગીદારી પેઢીના પુનર્ગઠનનું પહેલું જ કારણ આવે છે। ઓકે નેક્સ્ટ, ત્રીજો સવાલ, તો હવે ત્રીજો સવાલ લઈએ। સવાલ છે, ચાલુ ભાગીદારો વચ્ચે નફાનુકસાન ફાળવણીના પ્રમાણમાં ફેરફાર કયા કારણસર થાય છે? ફરી સવાલ સમજો, ચાલુ ભાગીદારો વચ્ચે નફાનુકસાન ફાળવણીના પ્રમાણમાં ફેરફાર થવાના કારણો કયા? તો હું યાદ રાખજો, હું ભાગીદારી પેઢીના પુનર્ગઠનના કારણો કહું તો 3, પણ ચાલુ ભાગીદારો વચ્ચે નફાનુકસાનની ફાળવણીના પ્રમાણમાં ફેરફાર થવાના કારણો કહું તો 4। આવતા મટીરિયલમાં પેન્સિલ લેજો, કહું ત્યારે અંડરલાઈન કરજો। પહેલું કારણ આપણે કીધું હતું, ભાગીદારી પેઢીના પુનર્ગઠનના 3 કારણ છે, એનું એ જ કારણ અહીંયા છે, એમાં 2 બીજું, ત્રીજું છે, આમાં ત્રીજું ચોથું છે, અને પહેલું જે છે એના 2 પાર્ટમાં વેચી દીધા છે આપણે। ઓકે મિત્રો, તો જોઈ લો, પહેલું, જ્યારે કોઈ ભાગીદાર, અંડરલાઈન કરજો, જ્યારે કોઈ ભાગીદાર કે જે પેઢીનું સંચાલન કરતો હોય તે તેની નાદુરસ્તી કે અંગત કારણસર ભવિષ્યમાં ધંધાનું સંચાલન કરી શકે તેમ ન હોય ત્યારે, ત્યારે શું? ચાલુ ભાગીદાર વચ્ચે નંદ ફાળવણીના પ્રમાણમાં ફેરફાર થાય। મોટે ફરીથી આખો અંડરલાઈન કરી નાખો, આખું વાક્ય અંડરલાઈન કરી નાખો, જ્યારે કોઈ ભાગીદાર કે જે પેઢીનું સંચાલન કરતો હોય તે તેની નાદુરસ્તી કે અંગત કારણસર
ભવિષ્યમાં ધંધાનું સંચાલન કરી શકે તેમ ન હોય. બીજું કારણ એ પણ આવશ્યક છે, અનલાઈન કરી નાખો. ધંધા માટે પૂરતો સમય ફાળવી શકે તેમ ન હોય ત્યારે શું બને છે, અન્ય ભાગીદારે તેનું કાર્ય ઉપાડવું પડે છે. ઓકે મિત્રો, ફરીથી બે કારણ. ત્રીજું જોયું તો મોટે છે, સવાલ પહેલા સમજાઈ ગયો. ચાલુ ભાગીદાર વચ્ચે નફાનુસાર ફાળવણીના પ્રમાણમાં ફેરફાર કયા કારણસર થાય છે? જવાબ, ચાલુ ભાગીદાર વચ્ચે નફાનુસાર ફાળવણીના પ્રમાણમાં ફેરફાર નીચેના ચાર કારણસર થાય છે. પહેલું કારણ, જ્યારે કોઈ ભાગીદાર કે જે પેઢીનું સંચાલન કરતો હોય તે તેની નાદુરસ્તી કે અંગત કારણસર ભવિષ્યમાં ધંધાનું સંચાલન કરી શકે તેમ ન હોય ત્યારે, બીજું ધંધા માટે પૂરતો સમય ફાળવી શકે તેમ ન હોય ત્યારે, તેના બદલે અન્ય ભાગીદારે તેનું કાર્ય ઉપાડવું પડે છે. ત્રીજું ચોથું આપણે ઉપરથી લઈશું, મેં મટીરિયલમાં આડાઅવળી ક્રમ થઈ ગયો છે, પણ આપણે બીજું સવાલમાં જે ત્રીજું ચોથું છે એ જ લખી નાખીશું. ઓકે, તો યાદ કરો, ભાગીદારી પેઢીમાં નવા ભાગીદારનો પ્રવેશ થાય. અને ચોથું કયું લખીશું, ચોથું ભાગીદારી પેઢીમાંથી કોઈ ભાગીદારની નિવૃત્તિ કે ભાગીદારની નિવૃત્તિ કે ભાગીદારની મૃત્યુ. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો બીજું ચોથું આપણે કયા લખીશું, ઉપરમાંથી. ઓકે, ઉપરના બીજા સવાલના જે બીજું ત્રીજું છે અહીંયા ત્રીજું ચોથું બનાવી દઈએ, ભાગીદારી પેઢીમાં નવા ભાગીદારનો પ્રવેશ થાય. અને લાસ્ટ ચોથું, ચાલુ ભાગીદારી પેઢીમાંથી ભાગીદારની નિવૃત્તિ કે ભાગીદારની મૃત્યુ. ઓકે, નેક્સ્ટ સવાલ લઈએ વિદ્યાર્થી મિત્રો, ત્રીજો સવાલ જુઓ મટીરિયલમાં. ભાગીદારી પેઢીના પુનર્ગઠન સમય કયા બે અગત્યના પ્રશ્નો ઉદભવે છે? મોટે થઈ ગયો છે સવાલ, જવાબ મોટે થઈ ગયો છે. એક ગુણ લખો, પહેલો સવાલ એક ગુણ, બીજો સવાલ એક ગુણ, ત્રીજો સવાલ એક ગુણ. ભાગીદારી પેઢીના પુનર્ગઠન સમયે કયા બે અગત્યના પ્રશ્નો ઉદભવે છે? જવાબ, ભાગીદારી પેઢીના પુનર્ગઠન સમયે નીચેના બે અગત્યના મુદ્દા ઉદભવે. કયા? ત્યાગનું પ્રમાણ, લાભનું પ્રમાણ. અંડરલાઈન કરવાનો નંબર એક, ત્યાગનું પ્રમાણ, લાભનું પ્રમાણ. એમાં આપણે પહેલું ત્યાગના પ્રમાણના તો દાખલા પૂરા કરી નાખ્યા, દાખલા પૂરા કરી નાખ્યા. હવે તમને સમજાયો એના પરથી આ થિયરી, એટલે પછી લઈએ છીએ થિયરી. આપણે નેક્સ્ટ સવાલ આવી ગયા, ચોથો સવાલ, સોરી ચાર સવાલ પૂરા થયા, પાંચમો સવાલ. ત્યાગનું પ્રમાણ એટલે શું? વેરી વેરી મોસ્ટ આઈપી લખી રાખો, વેરી વેરી મોસ્ટ આઈપી એક ગુણ. ત્યાગનું પ્રમાણ એટલે શું? ઓકે, એટલે શું સવાલ માંગેલા કરો, એટલે શું શબ્દ આવે, એટલે સૂત્ર નહીં લખવાનું, ચાર પાટ લીટીનો જવાબ આવે. યાદ રાખજો, એટલે શું આવે, એટલે સૂત્ર લખવાનું નહીં પણ ચાર પાટ લીટીનો જવાબ આવે. ત્યાગનું પ્રમાણ એટલે શું? ઓકે, ચલો અંડરલાઈન કરો. જ્યારે ચાલુ ભાગીદારો વચ્ચે નફા નુકસાનની ફાળવણીના પ્રમાણમાં ફેરફાર થાય ત્યારે અમુક ભાગીદારોના નફાના પ્રમાણમાં ઘટાડો થાય છે, એટલે કે પહેલા કરતા નફાનો ઓછો ભાગ મળે છે. આવા ભાગીદારોના નફાના પ્રમાણમાં જે ઘટાડો થાય છે તે પ્રમાણને ત્યાગનું પ્રમાણ કહેવામાં આવે છે. વાંચવા વાળો ત્રણ વાક્ય ખાસ જોવે. ચલો પહેલું સેન્ટેન્સ અંડરલાઈન કરો, જ્યારે ચાલુ ભાગીદારો વચ્ચે નફા નુકસાનની ફાળવણીના પ્રમાણમાં ફેરફાર થાય ત્યારે અમુક ભાગીદારોના નફાના પ્રમાણમાં ઘટાડો થાય છે. અહીં અંડરલાઈન, એટલે કે હવે બીજો ટુકડો માની દો, એટલે પહેલા કરતા નફાનો ઓછો ભાગ મળે છે. અને લાસ્ટ ટુકડો, આવા ભાગીદારોના નફાના પ્રમાણમાં જે ઘટાડો થાય છે તે પ્રમાણને ત્યાગનું પ્રમાણ કહેવામાં આવે. મોટે વિદ્યાર્થી મિત્રો, ત્યાગનું પ્રમાણ એટલે શું? ઓકે, ફરીથી, જ્યારે ચાલુ ભાગીદારો વચ્ચે નફા નુકસાનની ફાળવણીના પ્રમાણમાં ફેરફાર થાય ત્યારે અમુક ભાગીદારોના નફાના પ્રમાણમાં ઘટાડો થાય છે, એટલે કે પહેલા કરતા નફાનો ઓછો ભાગ મળે છે. આવા ભાગીદારોના નફાના પ્રમાણમાં જે ઘટાડો થાય છે તે પ્રમાણને ત્યાગનું પ્રમાણ કહેવામાં આવે છે. ઓકે, તો જ્યારે ત્યાગનું પ્રમાણ એટલે શું કહે, ત્યારે યાદ રાખજો મિત્રો, સૂત્ર નહીં લખવાનું, થિયરી, ચાર પાંચ લીટીનું સેન્ટેન્સ જવાબ લખી નાખવાનું. તો હવે આપણે નેક્સ્ટ સવાલ લઈએ, સવાલ નંબર છ. ત્યાગનું પ્રમાણ ગાણિતિક રીતે રજૂ કરો. લખી નાખો, વેરી મોસ્ટ હેપી એક ગુણ. ત્યાગનું પ્રમાણ ગાણિતિક રીતે રજૂ કરો. અથવા કરીને પાસે એક સવાલ આવ્યો છે, ભાગીદારી પેઢીના પુનર્ગઠનમાં ત્યાગનું પ્રમાણ શોધવાનું સૂત્ર લખો. અરે આમે પૂછી શકાય ને, અથવા કરીને ઉપર લખી રાખો, જગ્યા છે ત્યાં અથવા કરી લખી રાખો. ત્યાગનું પ્રમાણ
કેવી રીતે શોધવામાં આવે છે? આ જ સવાલ, આ જ જવાબ થાય. લખી રાખો શાંતિથી, ત્યાગનું પ્રમાણ કેવી રીતે શોધવામાં આવે છે? એક ગુણ જવાબ. ખાલી જવાબમાં સૂત્ર લખવાનું છે વિદ્યાર્થીઓ, ભાગીદારનો ત્યાગ બરાબર જૂનો ભાગ માઇનસ નવો ભાગ. મોઢે આ સાથે વિદ્યાર્થીઓ છ સવાલ પૂરા કરે. સાતમો સવાલ આવતા મટીરિયલમાં ત્યાગનું પ્રમાણ. સવાલ વાગેલા કરો, ત્યાગનું પ્રમાણ સેના પર આધાર રાખે છે? મોઢે હજી જોયા વગર, અંદર જવાબ જોયા વગર મોઢે થઈ ગયો. ત્યાગ થશે કે લાભ થશે સેના પર આધાર રાખે? ભાગીદારને મળતા નફા નુકસાન ના પ્રમાણ ઉપર. મોઢે સવાલ જોયેલો પહેલા, ત્યાગનું પ્રમાણ સેના પર આધાર રાખે? જવાબ, ત્યાગનું પ્રમાણ એ ભાગીદારોને મળતા નફા નુકસાન ના પ્રમાણમાં થયેલા ફેરફાર પર આધાર રાખે. એ ગુણ આટલું જ લખવાનું છે. મોઢે મિત્રો, ત્યાગનું પ્રમાણ સેના પર આધાર રાખે છે? ત્યાગનું પ્રમાણ ભાગીદારને મળતા નફા નુકસાન ના પ્રમાણમાં થયેલા ફેરફાર પર આધાર રાખે છે. ઓકે, નેક્સ્ટ સવાલ, સવાલ નંબર આઠ. સાત સવાલ પૂરા થયા. જો ત્યાગની ગણતરી કરતી વખતે, આ ઓલ્ડ કોર્સમાં બોર્ડમાં પૂછાયેલો સવાલ છે વિદ્યાર્થી મિત્રો, જો ત્યાગની ગણતરી કરતી વખતે જવાબ ઋણ માઇનસ ચિહ્ન સાથે આવે તો અંડરલાઈન કરો સવાલમાં. સવાલ અંડરલાઈન અહીંથી કરજો. ત્યાગની ગણતરી કરતી વખતે જવાબ ઋણ માઇનસ ચિહ્ન સાથે આવે તો તે ભાગીદારનો ત્યાગ કહેવાય કે લાભ કહેવાય? બોલી રાખો મોટે છે તમને. ત્યાગના સંદર્ભથી દાખલો વળી જવાબ ઋણ માઇનસ માં આવે તો ઉલટી કરવાની, જવાબ હું આવશે ભાગીદારનો લાભ કહેવાય. આપણે આખું વાક્ય લખવાનું, પૂરો એક માર્ક જો લેવો હોય તો આખું વાક્ય લખવાનું. જવાબ આ રીતે લખાય, જો ત્યાગની ગણતરી કરતી વખતે જવાબ ઋણ માઇનસ ચિહ્ન સાથે આવે તો તે ભાગીદારનો લાભ કહેવાય. નેક્સ્ટ સવાલ વિદ્યાર્થીઓ, નવમો સવાલ. જ્યારે ભાગીદારને મળતા નફાનો, જ્યારે ભાગીદારને મળતા નફાનો જૂનો ભાગ તેને મળતા નફાના નવા ભાગ કરતા વધારે હોય તો તેને શું કહેશો? ફરી સવાલ સમજો. જ્યારે ભાગીદારને મળતા નફાનો જૂનો ભાગ તેને મળતા નફાના નવા ભાગ કરતા વધારે હોય તો તેને શું કહેશો? જો મેં આમ જ કરી લખી રાખ્યું છે બોર્ડમાં, ન સમજાય તો. વિરાટ અનુષ્ઠા, જૂનો પ્રમાણ એક જે બે ભૂલ બે, જૂનો ભાગ બે ને છેદમાં આવતો એક દ્વિતીયાંશ, નવો પ્રમાણ બદલીને માનો તો બે છે એક તો ભૂલતો, નવો ભાગ ચલ ત્રણ છેદમાં આવતો બે તૃતીયાંશ. જોઈ લો મિત્રો, વિરાટને પહેલા નફામાંથી એક દ્વિતીયાંશ ભાગ મળતો હતો, આ જૂનો ભાગ એક દ્વિતીયાંશ ઝીરો પોઈન્ટ પચાસ પચાસ પૈસા. હવે પ્રમાણ બદલાયું છે, હવે બે તૃતીયાંશ નફો મળે છે એટલે કે ઝીરો પોઈન્ટ સડસઠ નફો મળે છે. તો જુઓ તો નફાનો જૂનો ભાગ નફાના નવા ભાગ કરતા ઓછો છે તો એ તો વિરાટને લાભ થશે. અનુષ્કામાં જુઓ તો આ એક દ્વિતીયાંશ અનુષ્કાને મળતો હતો નફો, પહેલા જૂનો ભાગ, નવો ભાગ છે એક તૃતીયાંશ. પહેલા ઝીરો પોઈન્ટ પચાસ પૈસા મળતા હતા, હવે ઝીરો પોઈન્ટ તેત્રીસ પૈસા મળે છે. એનો અર્થ એમ થયો કે એને સત્તર પૈસાનો ત્યાગ કરવો પડશે. સવાલ સમજાઈ ગયો? ફરી સવાલ જોઈ લો. ભાગીદારને મળતા નફાનો જૂનો ભાગ ઝીરો પોઈન્ટ પચાસ તેને મળતા નફાના નવા ભાગ કરતા વધારે છે, જો વધારે છે નવો ભાગ એને ઝીરો પોઈન્ટ તેત્રીસ છે, તેને શું કહેવાય? તો તે ભાગીદારનો ત્યાગ કહેવાય. ટૂંકમાં યાદ રહી જશે, જૂનો ભાગ નવા ભાગ કરતા વધારે છે તો ત્યાગ, જૂનો ભાગ નવા ભાગ કરતા ઓછો એટલે કે નવો ભાગ વધારે હોય તો લાભ. ઓકે, ફરીથી સવાલ નંબર નવ. જ્યારે ભાગીદારને મળતા નફાનો જૂનો ભાગ તેને મળતા નફાના નવા ભાગ કરતા વધારે હોય તો તેને શું કહેશો? જવાબ, ભાગીદારને મળતા નફાનો જૂનો ભાગ ભાગીદારને મળતા નફાના નવા ભાગ કરતા વધારે હોય તો તેને ભાગીદારનો ત્યાગ કહેવાય. તેના પછીનો સવાલ મિત્રો એમ જેમ આવડશે, જ્યારે ભાગીદારને મળતા નફાનો જૂનો ભાગ તેને મળતા નફાના નવા ભાગ કરતા ઓછો હોય તો તેને શું કહેવાય? યાદ કરો સવાલ, ફરી જોઈ લો. જૂનો ભાગ નવા ભાગ કરતા ઓછો મીન્સ કે નવો વધારે થયો નહીં, જો નવો ભાગ વધારે મળતો હોય તો શું કહેવાય? ભાગીદારનો લાભ. પણ આપણે જવાબ આખા ભાગ્યના સંદર્ભમાં ટોપ
જો ભાગીદારને મળતા નફાનો જૂનો ભાગ તેને મળતા નફાના નવા ભાગ કરતા ઓછો હોય તો તે ભાગીદારનો લાભ કહેવાય. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, ત્રણ સવાલ થી નવ સવાલ સુધી, ત્રણ સવાલ નંબર ત્રણ થી સવાલ નંબર નવ સુધી જે ભણાયું છે, દસ સવાલ સુધી, છેલ્લે આપણે દસમા સવાલ પૂરો કર્યો, તો દસ સવાલ સુધી જે ભણાયું છે એના સંદર્ભમાં બધાના સમાવેશ કરતો એક સવાલ લઈએ, આખી ટૂંક નોંધ બની જશે. ટૂંક નોંધ ત્યાગનું પ્રમાણ ત્રણ. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો હવે પ્રશ્ન નંબર અગિયાર, આ તારે મટીરિયલમાં સજેશન જુઓ. ટૂંક ન લખો ત્યાગનું પ્રમાણ, લખી રાખો ત્યાગ, ત્રણ ગુણ. અત્યાર સુધી મિત્રો આ ચેપ્ટરમાંથી ત્રણ ગુણમાં દાખલો જ આવેલો છે, કદાચ થિયરી પૂછાય તો અથવામાં આવે, આપણે માર્ગ કદાચ ફરજિયાતમાં આવે તો એ તો માટે થઈને આપણે વિદ્યાર્થીઓ થિયરી સંપૂર્ણ પડીશું. ઓકે, તમે સાહેબ આખે આખી વિદ્યાર્થી મિત્રો ટૂંકનો જ મોઢે બોલવા માંડશો. ઉપર હજી કહું છું, ત્રણ સવાલથી દસ સવાલ સુધી જે મેં ભણાવ્યું એ બધાનો ભેગું કરી નાખો, સમન્વય કરી નાખો, ટૂંકનો જ પતી જશે. ઓકે, આવતારે મટીરિયલના પેજ નંબર બે, અથવા જો પાછું લખ્યું છે કે આગનું પ્રમાણ ઉદાહરણ સહિત સમજાવો, અથવા ટૂંકનો જ ઉદાહરણ સહિત લો જવાબ. એ પણ ત્યાગના પ્રમાણનો અર્થ જવાબ. એ પણ ત્યાગના પ્રમાણનો અર્થ. પછી બી પોઈન્ટ લેશું, વિશેષ બાબત, એમાં પાંચ બાબતો લીધેલી છે. અને સી પોઈન્ટ આવશે ત્યાગના પ્રમાણની ઉદાહરણ સહિત સમજી. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચલો એક પોઈન્ટ ત્યાગના પ્રમાણનો અર્થ. તો સવાલ નંબર હમણાં જ ચલાવ્યો છે, પાંચમો સવાલ જોઈ લો, પેલું બધું પેજ કાઢો. ત્યાગના પ્રમાણનો અર્થ અક્ષર અક્ષરે લખેલું છે. ઓકે, મોઢે હવે ફટાફટ, જ્યારે ચાલુ ભાગીદારો વચ્ચે નફા નુકસાનની ફાળવણીના પ્રમાણમાં ફેરફાર થાય ત્યારે અંડરલાઈન કરતા જો. પેજ નંબર બે માં ત્રણ મુદ્દા યાદ રહી ગયા હશે, તપાસવા વાળો આટલા ત્રણ પોઈન્ટ જોઈ લે, પેપર તપાસવા વાળો આ ત્રણ પોઈન્ટ ખાસ જોઈ લે. જ્યારે ચાલુ ભાગીદારો વચ્ચે નફા નુકસાનની ફાળવણીના પ્રમાણમાં ફેરફાર થાય ત્યારે અમુક ભાગીદારોના અમુક ભાગીદારોના નફાના પ્રમાણમાં શું થાય છે, ઘટાડો થાય છે. એટલે કે પહેલા કરતા નફાનો ઓછો ભાગ મળે છે. બીજો ટુકડો, એટલે કે પહેલા કરતા નફાનો ઓછો ભાગ મળે છે. અને ત્રીજો ટુકડો, આવા ભાગીદારોના નફાના પ્રમાણમાં જે ઘટાડો થાય છે તે પ્રમાણને ત્યાગનું પ્રમાણ કહેવામાં આવે. મોઢે એ પોઈન્ટ શાંતિથી જોઈ લો, એકવાર મટીરિયલમાં ધ્યાન આપો, સજેશનમાં ત્યાગના પ્રમાણનો જવાબ. જ્યારે ચાલુ ભાગીદારો વચ્ચે નફા નુકસાનની ફાળવણીના પ્રમાણમાં ફેરફાર થાય ત્યારે અમુક ભાગીદારોના નફાના પ્રમાણમાં ઘટાડો થાય છે, એટલે કે પહેલા કરતા નફાનો ઓછો ભાગ મળે છે. આવા ભાગીદારોના નફાના પ્રમાણમાં જે ઘટાડો થાય છે તે પ્રમાણને ત્યાગનું પ્રમાણ કહેવામાં આવે. ચલો બી પોઈન્ટ, વિશેષ બાબતો. પાંચ વિશેષ બાબતો છે જે આપણે ઉપર મેં કીધું તમને, ત્રણ સવાલથી દસ સવાલ સુધીમાં જવાબ આવી જાય છે. ચલો પહેલી વિશેષ બાબત, ત્યાગનું પ્રમાણ શેના પર આધાર રાખે? ત્યાગનું પ્રમાણ ભાગીદારોને મળતા નફાના પ્રમાણમાં થયેલા ફેરફાર પર આધાર રાખે. પહેલો પોઈન્ટ મોટે, ત્યાગનું પ્રમાણ ભાગીદારોને મળતા નફાના પ્રમાણમાં થયેલા ફેરફાર પર આધાર રાખે. અને બીજો પોઈન્ટ મોટે થઈ ગયો સૂત્ર છે, ભાગીદારો ત્યાગ બરાબર જૂનો ભાગ માઇનસ નવો. પછી ટાઈપમાં આપણે ત્રણ મુદ્દા શીખવાડેલા, યાદ રાખો કરીને આ તમે ત્રણ પોઈન્ટ જોઈ લો. બીજો જ મુદ્દો ચાલે છે, જુઓ મટીરિયલમાં. ફર્સ્ટ આ ત્યાગના સૂત્રથી દાખલો ગણતા જવાબ પ્લસ ધનમાં આવે તો ભાગીદારને ત્યાગ થયો. ઉપરના સૂત્રથી દાખલો ગણતા જવાબ ઋણ માઇનસમાં આવે તો ભાગીદારને લાભ થયો કહેવાય. અને લાસ્ટ ફર્સ્ટ આ ઉપરના સૂત્રથી દાખલો ગણતા જવાબ મેં શૂન્યમાં આવે તો ભાગીદારને ત્યાગ નહીં, લાભ નહીં. ઓકે ના મિત્રો, બે પોઈન્ટ પૂરા. વિશેષ બાબતના બે પોઈન્ટ ફરી જોઈ લો, ત્યાગનું પ્રમાણ ભાગીદારને મળતા નફા નુકસાનના પ્રમાણમાં થયેલા ફેરફાર પર આધાર રાખે છે. બીજો પોઈન્ટ એટલે સૂત્ર ને ત્રણ સ્ટાર, ભાગીદારનો ત્યાગ બરાબર જૂનો ભાગ માઇનસ નવો ભાગ. ફર્સ્ટ સ્ટાર, જો ઉપરોક્ત સૂત્ર થી દાખલો ગણતા જવાબ ધન પ્લસ માં આવે તો ભાગીદાર નો ત્યાગ કહેવાય.
જો ઉપરોક્ત સૂત્રમાં દાખલો ગણતા જવાબ ઋણ માઇનસ ના આવી તો ભાગીદારનું લાભ થયું, જો ઉપરોક્ત સૂત્રથી દાખલો ગણતા જવાબ મીન શૂન્યમાં આવી તો ભાગીદારને ત્યાગ નહીં લાભ નહીં. મેં સજેશનમાં આવું લખ્યું છે જો ઉપરોક્ત સૂત્રમાં જવાબ, આપણે આખું વાક્ય બોલ્યું તો આખું વાક્ય લખી શકાય. ઓકે, ના ત્રીજો પોઈન્ટ આવી ગયા. અને ત્રીજો પોઈન્ટ મેં ઉપર ભણાવેલા છે, ત્રણ સવાલ થી દસ સવાલ ની અંદર આવી જાય, યાદ કરો, જોતાની મટીરિયલ મારી સમજો. ત્રીજો પોઈન્ટ માટે જો ભાગીદારને મળતા નફાનો જૂનો ભાગ તેને મળતા નફાના નવા ભાગ કરતા વધારે હોય તો ભાગીદારને શું કહેવાય? ત્યાં કહેવાય. ચલો અંડરલાઈન કરી નાખો, વધારે શબ્દ અંડરલાઈન કરો. આમ તો આખું વાક્ય અંડરલાઈન કરી નાખો. જો ભાગીદારને મળતા નફાનો જૂનો ભાગ તેને મળતા નફાના નવા ભાગ કરતા કેવો હોય? વધારે હોય તો ભાગીદારને શું કહેવાય? ત્યાં કહેવાય. અરે જોયા વગર મિત્રો ચોથો પોઈન્ટ તમે બની ગયા, અંદર નો જોતા ચોથો ભાઈ બોલો પડો. જો ભાગીદારને મળતા નફાનો જૂનો ભાગ તેને મળતા નફાના નવા ભાગ કરતા ઓછો હોય તો તેને શું કહેવાય? તો તેને ભાગીદારનો લાભ કહેવાય. જો સામેના પેજ ઉપર બાકીનું વાક્ય છે, ભાગીદારનો લાભ કહેવાય. ઓકે મિત્રો, ત્રીજો ચોથો ભાઈ મોટે ફરી બોલી નાખું છું. ત્રીજો ભાઈ, જો ભાગીદારને મળતા નફાનો જૂનો ભાગ તેને મળતા નફાના નવા ભાગ કરતા વધારે હોય તો ભાગીદારનો ત્યાગ. ચલો એ રીતે ચોથા મુદ્દા નાખો. જો ભાગીદારને મળતા નફાનો જૂનો ભાગ તેને મળતા નફાના નવા ભાગ કરતા ઓછો, ત્રીજામાં વધારે હોય તો ત્યાં ઓછો હોય તો લાભ કહેવાય. ઓકે વિદ્યાર્થી મિત્રો, પાંચમો પોઈન્ટ એસે જ વિચારજો, બરાબર સમજો, અંડરલાઈન. જ્યારે ચાલુ ભાગીદારી પેઢીમાં નવા ભાગીદારનો પ્રવેશ થાય, અંડરલાઈન કરો, ચાલુ ભાગીદારી પેઢીમાં નવા ભાગીદારના પ્રવેશ વખત વિરાટ અનુષ્કા ભાગીદારો છે, સલમાનને દાખલ કરે તે પ્રવેશ વખતે આ સલમાનને જે ભાગ આપવાનો કોણ આપશે? વિરાટને અનુષ્કા. અંડરલાઈન કરો, જૂના ભાગીદારે પોતાના નફાનો અમુક ભાગ કોને આપવો પડે? નવા ભાગીદારને આપવો પડે છે. અહીં સુધી આખી લીટી અંડરલાઈન કરી નાખો. જ્યારે ચાલુ ભાગીદારી પેઢીમાં નવા ભાગીદારના પ્રવેશ વખત કરે છે અંડરલાઈન, જૂના ભાગીદારે પોતાના નફાનો અમુક ભાગ નવા ભાગીદારને આપવો પડે છે. ઓકે ફરીથી બોલું છું, ચાલુ ભાગીદારી પેઢીમાં નવા ભાગીદારના પ્રવેશ વખતે જૂના ભાગીદારે પોતાના નફાનો અમુક ભાગ નવા ભાગીદારને આપવો પડે છે. આ વખતે આ સમયે અંડરલાઈન કરો બીજો ટુકડો, આ સમયે જૂના ભાગીદારે કરેલ ત્યાગનું પ્રમાણ શોધવું જરૂરી. માટે વિદ્યાર્થીઓ ખાસ યાદ રાખજો, ચેપ્ટર પાંચ જયારે આપણે શરૂ કરીશું ને નવા ભાગીદારનો પ્રવેશ, એ વખતે ફરજિયાત તમારે ત્યાગના પ્રમાણની ગણતરી આવશે આવશે આવશે. એટલે આ ચેપ્ટર એવું છે, કામ આવશે નિવૃત્તિમાં, કામ આવશે નિવૃત્તિમાં, આપણે લાભનું પ્રમાણ આવશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો ટૂંકનો આખી બોલી નાખું છું, તમે ખાસ ધ્યાન આપો પેજ નંબર બે થી પેજ નંબર ત્રણ સુધી. ચલો એ પોઈન્ટ, ત્યાગના પ્રમાણ, જ્યારે ચાલુ ભાગીદારો વચ્ચે નફાનુશાની ફાળવણીના પ્રમાણમાં ફેરફાર થાય ત્યારે અમુક ભાગીદારના નફાના પ્રમાણમાં ઘટાડો થાય છે, એટલે કે પહેલા કરતા નફાનો ઓછો ભાગ મળે છે, આવા ભાગીદારના નફાના પ્રમાણમાં જે ઘટાડો થાય છે તે પ્રમાણે ત્યાગનું પ્રમાણ કહેવાય. ચલો બી પોઈન્ટ, વિશેષ બાબતો લાઈન સરો ક્રમમાં મોટે રહેશે. ત્યાગનું પ્રમાણ ભાગીદારને મળતા નફાનુશાના પ્રમાણમાં થયેલા ફેરફાર પર આધાર રાખે. બીજો સૂત્ર, ભાગીદારનો ત્યાગ બરાબર જૂનનો ભાગ માઇનસ નવો ભાગ ત્રણ સ્ટાર. જો ઉપરોક્ત સૂત્રમાં જવાબ ધન પ્લસમાં આવે તો ભાગીદારનો ત્યાગ કહેવાય, જો ઉપરોક્ત સૂત્રમાં જવાબ ઋણ માઇનસમાં આવે તો ભાગીદારનો લાભ કહેવાય, જો ઉપરોક્ત સૂત્રમાં જવાબ બિન શૂન્યમાં આવે તો ભાગીદારને ત્યાગ નહીં લાભ નહીં. ત્રીજો પૈડી મોટે છે, જ્યારે ભાગીદારને મળતા નફાનો જૂનો ભાગ તેને મળતા નફાના નવા ભાગ કરતા વધારે હોય તો ભાગીદારનો ત્યાગ કહેવાય. અરે ચોથો પૈડ મોટે છે ભાઈ, જ્યારે ભાગીદારને મળતા નફાનો જૂનો ભાગ, જો ભાગીદારને મળતા નફાનો જૂનો ભાગ તેને મળતા નફાના નવા ભાગ કરતા ઓછો હોય તો તેને ભાગીદારનો લાભ. અને પાંચમો પોઈન્ટ એક લીટીમાં બોલી નાખો, આપણી ભાષામાં તેમ કહેવાય ન કહેવાય, ચાલુ ભાગીદારી પેઢીમાં નવા ભાગીદારના પ્રવેશ વખતે જૂના ભાગીદારે કરેલ ત્યાગનું પ્રમાણ શોધવું જરૂરી. પહેલી લીટીનું પહેલું વાક્ય અને છેલ્લી લીટીમાં છેલ્લું વાક્ય, છતાં આપણે આખું સમજાવીએ વિદ્યાર્થી મિત્રો. જોઈ લો મટીરિયલ માં પાંચમો પોઈન્ટ છે, લાંબો છે, જોઈ લો. ચાલુ ભાગીદારી પેઢીમાં નવા ભાગીદારના પ્રવેશ વખતે
જૂના ભાગીદારે પોતાના નફાનો અપમાન નવા ભાગીદારને આપવો પડે છે. આ સમયમાં જૂના ભાગીદારે કરેલ ત્યાગનું પ્રમાણ શોધવું જરૂરી છે. હવે આપણે લાસ્ટ સમજી લઈએ મુદ્દો, સી પોઈન્ટ, ત્યાગના પ્રમાણને ઉદાહરણ સહિત સમજૂતી. સી પોઈન્ટ, ત્યાગના પ્રમાણની ઉદાહરણ સહિત સમજૂતી. ઓકે વિદ્યાર્થી મિત્રો, જો મેં ઉદાહરણ સમજાવું છું તો મટીરિયલ માં ધ્યાન રાખો. વિરાટ, ધારો કે વિરાટ અને અનુષ્કા સરખે ઈસે નફોનુક્સાન વેચી લેતા એક પેઢીના ભાગીદારો છે, પણ અનુષ્કાની તબિયત સારી રહેતી ન હોવાથી, ધંધા માટે પૂરતો સમય ફાળી શકે તેમ ન હોવાથી, બંને ભાગીદારો પરસ્પર સંમતિથી તેમનું પ્રમાણ બદલીને 2:1 કરવાનું નક્કી કર્યું છે. ચલો આને લીધે શું થાય તો આપણે તમને ગાણિતિક રીતે પહેલા સમજાવી દઉં, પછી તમે જાતે આપણું ઉદાહરણ લખી શકશો. આવજો જો વર્ણમાં ખાસ વિરાટ અનુષ્કા એક રીતે છોડી, જૂનનું પ્રમાણ બરાબર 1:2 કુલ 2, જૂનનો ભાગ બરાબર 2:1 આવતો 1/2 એક દુત્યાંશ. ચલો નવું પ્રમાણ શું નક્કી કરી દો, 2:2 કુલ 3 અને 1/2 આવતો રહે નવો ભાગ બરાબર 2/3 એક દુત્યાંશ. એક રીતે છોડીને ચલો સૂત્ર, ભાગીદાર દુત્યાંશ બરાબર જૂનનો ભાગ માઇનસ નવો ભાગ. ચાલ બા કયો કોણ છે, તેથી વિરાટ તો ત્યાં બરાબર જૂનનો ભાગ 1/2 માઇનસ નવો ભાગ 2/3 લસા 2 × 3 લસા 4 × 3 − 2 − 4 − 1 ભલે માઇનસ હોય એ તો શું કામ, ત્યાં છે લાજ છે એ દર્શાવવા માટે નિશાની માઇનસ છે, બાકી કોઈ દિવસ પ્રમાણ માઇનસ માં હોય ના. ચલો રીતે અનુષ્કાનો ત્યાગ બરાબર ચલો જૂનનો ભાગ 1/3 માઇનસ નવો ભાગ 1/3 લસા 6 × 3 − 2 − 1 = 1/6. આ રીતે મળતા નફાના પ્રમાણમાં ઘટાડો બરાબર 1/6. જોઈ લો સ્ટુડન્ટ મટીરિયલમાં આખું ઉદાહરણ જોઈ લો. ધારો કે વિરાટ અને અનુષ્કા 1:1 ના પ્રમાણમાં નફોનુક્સાન વેચતા એક પેઢીના ભાગીદારો છે, અનુષ્કાની તબિયત સારી રહેતી ન હોવાથી તે ધંધાને હવે પૂરતો સમય ફાળવી શકે તેમ નથી, તેથી તેઓએ તેમની વચ્ચેનું નફા નુકસાનનું નવું પ્રમાણ 2:1 કરવાનું નક્કી કર્યું. આ રીતે નફા નુકસાનની ફાળવણીના પ્રમાણમાં ફેરફાર કરવાથી વિરાટને ધંધાના નફાનો 2/3 ભાગ અને અનુષ્કાને ધંધાના નફાનો 1/3 ભાગ મળે છે. પણ વિચારો, નફાના પ્રમાણમાં ફેરફાર થયો એ પહેલા બંનેને 1/3 હિસ્સો મળતો હતો. જુઓ નેક્સ્ટ થર્ડ એરો, જુઓ ઉપરોક્ત નફાની ફાળવણીના પ્રમાણમાં ફેરફાર કરતા પહેલા બંને ભાગીદારને ધંધાના નફાનો 1/3 ભાગ મળતો હતો. તો હવે આ પરથી એમ કહી શકાય ને કે વિરાટને પહેલા કરતા નફાનો વધુ ભાગ મળે છે, એને લાભ થયો કહેવાય. જ્યારે અનુષ્કાને પહેલા કરતા નફાનો ઓછો ભાગ મળે છે, ત્યાગ કર્યો કહેવાય. જુઓ નેક્સ્ટ એરો, આ પરથી કહી શકાય કે વિરાટને પહેલા કરતા નફાનો વધુ ભાગ મળશે અને અનુષ્કાને નફા ઓછો ભાગ મળશે. ગાણિતિક રીતે જો આખું ગાણિતિક રીતે મેં આ સમજાવ્યું છે વિદ્યાર્થીઓ, જોઈ લો અંદર આ જ રીતે મેં લખ્યું છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ સાથે ટાઈપ 1 સંપૂર્ણ દાખલા 63 તમામ ઉદાહરણ ટાઈપ 1 ના સ્વાધ્યાયના વધારાના દાખલા, બોર્ડમાં પૂછાયેલા ટાઈપ 1 ના દાખલા અને ટાઈપ 1 ના સંદર્ભમાં આવતી થિયરી સંપૂર્ણ પૂરી કરી. હવે પછીના વિડીયોમાં આપણે મિત્રો ટાઈપ નંબર 2 કઈ હશે યાદ કરી લો માટે, જ્યારે દાખલામાં કયા ભાગીદારને કેટલો લાભ થાય છે તે શોધવાનું હોય ત્યારે ડ કે આપેલ માહિતી પરથી લાભનું પ્રમાણ શોધવાનું હોય ત્યારે. ઓકે, તો પહેલેથી તમે તમારે ટાઈપ 2 એનું નામ એનું સૂત્ર યાદ રાખો અને દાખલા શરૂ કરીશું હવે પછીના વિડીયોમાં. તો વિદ્યાર્થીઓ, તમે આજે મેં જે કઈ સવાલ ચલાવ્યા 3 થી 11 પ્રશ્નો, એ 11 પ્રશ્નો તમે હોમવર્કના ચોપડા લખી પાછો. જય સ્વામિનારાયણ મિત્રો.